पेज नंबर 137 माल अने खर्चना खानावाड़ी वेचाण। ज्यारे वेपारी माल वेचे छे त्यारे घणीवार मालनी वेचाण किंमत उपरांत अमुक खर्चानी रकम खरीदनार पासेथी वसूल लेवानी होय छे, जेम के वसे, रेलवेनू, मजूरी, पैकिंग खर्च वगैरह। आ खर्चाओमांथी अमुक प्रकारना खर्चा जेवा के वसे सरकारने चूकवाना होय छे, ज्यारे अन्य खर्चा ग्राहक के वती कर्या होवाथी ते वसूल थवार करवाना होय छे। तो ज्यारे व्यवहारमां खर्चा आपेला होय त्यारे खर्चना खानावाळी वेचाणनो तैयार करवामां आवे छे। आपणने एक नमूनो आप्यो छे, जोईए। माल अने खर्चना खानावाळी वेचाण नोंधनो नमूनो। तारीख, ग्राहकनुं नाम, जावक परतिया नंबर, खापा, रकममां, हवे रकममां मालनी चोखी रकम, रेलवेनुं, मजूरी, जेटला खर्चा होय एटला खाना बनावा, आंतरराज्य पूर्ति एटले राज्यनी अंदरना व्यवहार होय, तो राज्यनी अंदर होय तो बे व्यवहार, जावक पूर्ति केन्द्रीय वसे, जावक पूर्ति राज्य वसे, अने आंतरराज्य पूर्ति, आंतरराज्य एटले राज्यनी बहारना कोई व्यवहार होय तो एमां मात्र एक ज वेरो होय छे, जावक पूर्ति संकलित वसे। अने छेल्लू खानू कुल रकम। तो आ फॉर्मेट, आ नमूनो आपणे तैयार करी लेवानो, परीक्षामां आ ज रीते नमूनो दोरवानो रहेशे। उदाहरण 6। નીચેના વ્યવહારો પરથી સુરતના સરદાર સ્ટોર્સના ચોપડે ખર્ચ સહિતની વેચાણનો તૈયાર કરો। સૂચનામાં કહી દીધું છે ખર્ચ સહિતની વેચાણનો। સરદાર સ્ટોર્સ વસે, રેલવેનું, મજૂરી જેવા ખર્ચાની નોંધ રાખે છે। ટીક કરો, ખર્ચાની નોંધ રાખે એટલે કઈ વેચાણનો બનાવવાની છે? ખર્ચના ખાના વાળી। કુલ 12% દરે આધારે વેચાણ નોંધનો વસેક છે। નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલો નથી। લાગુ પડતા વસેકની રકમ ઉમેરી વેચાણ નોંધ તૈયાર કરો। તો સૌ પ્રથમ આપણે દાખલામાં જુઓ, પાછળના પેજ ઉપર નમૂનો આપ્યો છે, ગણતરી કરીને આપી છે, એ રીતે તમારે દોરવાનું। શ્રી સરદાર સ્ટોર્સની વેચાણનો, તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાતા વહી પાના નંબર, રકમ માટે ચોખ્ખી રકમ, હવે ખર્ચા કેટલા હતા? 2, રેલવેનું, મજૂરી, આંતરરાજ્ય પૂરતી, આંતરરાજ્ય પૂરતી, અને છેલ્લે કુલ રકમ, આટલા ખાના તૈયાર કરવાના। તારીખમાં પહેલા વર્ષ લખવાનું, 2019 જૂન 1। હવે આપણે વ્યવહાર વાંચીએ અને સમજીએ। જૂન 1, પંકજને 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, રેલવેનું 1,000, મજૂરી 300, ભરતિયા નંબર 123। ચલો, પંકજને વેચ્યો એટલે કયો વ્યવહાર છે? ઉધાર। તો તારીખમાં લખીશું જૂન 1, ગ્રાહકનું નામ પંકજ ખાતે, જાવક ભરતિયા નંબર આપેલું છે બિલ નંબર 123, ખાપામાં ડેશ, ચોખ્ખી રકમ। હવે ચોખ્ખી રકમ માટે શું કરવાનું? કેટલાનો માલ વેચ્યો? વેચાણ 30,000 માઇનસ વેપારી વટા, કેટલા ટકા વેપારી વટા આવશે? 10%। તો 30,000 ના 10% એટલે 3,000 બાદ બાકી 27,000, કઈ રકમ ગણાશે? આ ચોખ્ખી રકમ। તો ચોખ્ખી રકમમાં લખી દેવાના 27,000, રેલવેનું આપેલી છે 1,000, મજૂરી 300। હવે
अंतरराज्य पूर्ति के आंतरराज्य पूर्ति बेमारी क्यों वेरो गणाशे तो व्यवहार में जुओ कोई पण जग्यानो उल्लेख छे आ व्यवहार में कोई जग्यानो उल्लेख नथी कोई राज्यनो उल्लेख नथी कोई शहरनो उल्लेख नथी तो आपणे शुं समजी लेवानुं कि आ व्यवहार राज्यनी अंदर थयेलो छे राज्यनी अंदर थयो होय એટલે આપણે કેટલા વેરા લેવાના બે કયા આંતરરાજ્ય પૂર્તિ એમાં પાછા બે ભાગ છે હવે કુલ વેરા કેટલા છે ટોટલ કુલ વેરા 12% પણ રાજ્યની અંદર હોય તો 12% ના બે ભાગ પાડવાના 12 ના બે ભાગ પાડો એટલે કેટલા 6% તો હવે ચલો નીચે જુઓ તમને ગણતરી આપી છે जून एक ना व्यवहार चोखी रकम 27,000 प्लस मजूरी 300 रेलवे नु 1,000 त्रणनु टोटल केटलू थयु कुल 28,300 हवे 28,300 राज्य नी अंदर छे એટલે 12% ना बे भाग पाडवाना तो 28,300 गुण्या 6% એટલે ભાગ્યા 100 गुणाकार करो कितना हो 1698 एक रीते 6% फरीदी 1698 6% 6% એટલે 6 ને 6 ટોટલ 12% રાજ્યની અંદર હોય તો આ રીતે 6% ના ભાગ પાડવાના રાજ્યની બહાર હોય તો સીધા 12% કરવાના જુઓ ચોપડીમાં લખી આપ્યું છે 1698 અને પછી ચોખ્ખી રકમથી દરેક રકમનો ટોટલ છેલ્લા ખાનામાં મૂકવાનો 31,696 10 તારીખ નિલેશને 50,000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો ટીક કરો રોકડેથી વેચ્યો એટલે એ વ્યવહાર દાખલામાં ગણાશે નહીં તો ક્યાં લખવાનો દાખલાની નીચે ટાઇટલ આપવાનું નોંધ એ નોંધમાં નંબર 1 તારીખ 10 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધાશે નહીં 14 તારીખ જયપુર રાજસ્થાનના જયેશભાઈને 20,000 નો માલ 5% વેપારી વટાવે 3 માસની 7 પર વેચ્યો જયેશભાઈ વતી 250 મજૂરી પેટે 400 રેલવે ને પેટે ચૂકવ્યા વરત્યા નંબર 130 મજૂરી અને રેલવે લોનની રકમ ઉમેરીને તેમને મોકલી આપી ચલો હવે આ દાખલામાં 7 પર વેચ્યો છે તો દાખલામાં લખીશું 14 તારીખ જયેશભાઈ ખાતે બિલ નંબર 130 હવે ચોખ્ખી રકમ આ રીતે શોધી દેવાની કેવી રીતે શોધવાની 20,000 વેચાણ માઇનસ વેપારી વટાવ આ સૂત્ર યાદ રાખવાનું વેચાણ માઇનસ વેપારી વટાવ કેટલાનું વેચાણ કર્યું છે 20,000 નું વેચાણ એના કેટલા ટકા વેપારી વટાવ છે 5% તો 20,000 ના 5% એટલે 1,000 બાદબાકી 20 માંથી 1 જાય એટલે ચોખ્ખી રકમ કેટલી આવશે 19,000 જુઓ ચોપડીમાં ચોખ્ખી રકમ 19,000 રેલવે નું આપેલી છે 400 મજૂરી આપી છે 250 હવે આ વ્યવહાર ક્યાંનો છે જયપુર એટલે રાજસ્થાન હોય એટલે રાજ્યની બહાર હોય એટલે આપણે માત્ર કેટલો વેરો ગણવાનો 1 જ તો જુઓ તમને ગણતરીમાં જૂન 14 નો વ્યવહાર આપેલો છે ગણતરીમાં જુઓ જૂન 14 ચોખ્ખી રકમ 19,000 પ્લસ રેલવેનું 400 મજૂરી 250 એ ત્રણનું ટોટલ કેટલું આપ્યું છે 19,650
હવે રાજ્યની બહાર છે રાજસ્થાન એટલે ગુજરાતની બહાર તો સીધા બાળકા કાપણ દેવાના સીધા બાળકા કાપણ કેટલા આવશે 2358 રૂપિયા ક્યાં લખવાના આંતર રાજ્ય પૂર્તિમાં રાજ્યની બહાર હોય એટલે એક જ ખાતામાં રકમ લખવાની હવે બધા રકમનો ટોટલ મૂકવાનો છે લાવા 22000 15 તારીખ કિશનને એક જૂનું યંત્ર 15000 માં વેચી દીધું જેના મજૂરી પેટે 320 રૂપિયા કિશને 15 દિવસમાં નાણા આપવાની બાંયધરી આપી હવે યંત્ર વેચ્યું યંત્ર એટલે મિલકત મિલકતના વ્યવહાર દાખલામાં લખાશે નહીં પેટા નોંધમાં મિલકતની ખરીદી કે વેચાણ લખાતું નથી તો દાખલામાં ના લખે તો ક્યાં લખવાનું નોંધમાં દાખલાની નીચે તારીખ 15નો વ્યવહાર મિલકત હોવાથી નોંધાશે નહીં 25 તારીખ વૈભવીને 10000નો માલ 5% વેપારી વટાવે 3 માસની શાક પર વેચ્યો ચલો વેચ્યો એટલે શાક પર વેચ્યો દાખલામાં લખીશું 25 તારીખ વૈભવી ખાતે બિલ નંબર 135 ચોખ્ખી રકમમાં આ સૂત્ર છે એટલે ગણી નાખવાનું કેટલી રકમ છે 10000 10000 માંથી 5% બાદ કરો 10000 ના 5% એટલે 500 10000 માંથી 500 જાય એટલે ચોખ્ખી રકમ 9500 જુઓ ચોકડીમાં લખી નાખી છે આ સૂત્ર પ્રમાણે ગણવાનું રેલવે નું 800 મજૂરી આપી નથી ટેક્સ હવે વૈભવી કોઈ જગ્યાનો ઉલ્લેખ નથી જગ્યાનો ઉલ્લેખ ના હોય તો રાજ્યની અંદર રાજ્યની અંદર હોય એટલે કયો વેરો લેવાનો અંતર રાજ્ય પૂર્તિ અંતર રાજ્ય પૂર્તિમાં કેટલા ભાગ છે 2 ટોટલ કેટલા ટકા 12% પણ 12%ના કેટલા ભાગ પાડવાના 2 ભાગ પાડવાના જુઓ ગણતરીમાં જૂન 25નો વ્યવહાર આપ્યો છે તો ચોખ્ખી રકમ અને રેલવેનું બેનું ટોટલ કેટલું છે 10300 તો 10300 છે ટોટલ 12% છે તો હવે 2 ભાગ પાડવાના તો 6 ટકાના 2 ભાગ પાડી દેવાના 10300 ગુણ્યા 6 ભાગ્યા 100 એટલે બંનેમાં કેટલા આવશે 618 બધાનો સરવાળો છેલ્લા ખાનામાં મૂકવાનો 30 તારીખ ગૌરાંગને 40000નો માલ 10% વેપારી વટાવે 1 માસની શાક પર વેચ્યો ચલો વેચ્યો દાખલામાં લખીશું 30 તારીખ ગૌરાંગ ખાતે 140 બિલ નંબર ચોખ્ખી રકમ સૂત્ર છે વેચાણ માઇનસ વેપારી વટાવ કેટલાનું વેચાણ 40000 40000માંથી 10% વેપારી વટાવ બાદ કરો 40 - 4 એટલે 36000 ચોખ્ખી રકમમાં 36000 મૂકવાના રેલવે નું 1500 મજૂરી આપી નથી ડેશ હવે આ વ્યવહારમાં કોઈ જગ્યાનો ઉલ્લેખ નથી શહેરનો ઉલ્લેખ નથી કે રાજ્યનો ઉલ્લેખ નથી તો આપણે સમજવાનું રાજ્યની અંદર રાજ્યની અંદર હોય એટલે કેટલા ભાગ પાડવાના 2 6% તો ગણતરીમાં જુઓ જૂન 30ના વ્યવહારમાં ગણતરી આપી છે ચોખ્ખી રકમ 36000 રેલવેનું 1500 બેનો સરવાળો 37500 તો 37500 એના 6 ટકા ભરશો એટલે ચોપડીમાં ગણતરી છે કે આવશે 2250 બધાનો ટોટલ છેલ્લા ખાનામાં મૂકવાનું 42000 હવે દાખલો પૂર્ણ થાય એટલે રકમની દરેક ખાનાનો શું કરવાનો સરવાળો અને ગ્રાહકના નામમાં શું લખવાનું કુલ તો આ રીતે ખર્ચના ખાનાવાળી વેચાણ નોંધનો દાખલો ગણાય છે અહીં આપણે ખરીદ નોંધ અને વેચાણ નોંધનો દાખલા પૂર્ણ થયા હવે આવશે પરત નોંધ પરતમાં કેટલા પ્રકારની પરત આવશે 2 પરત ખરીદ પરત વેચાણ પરત જે રીતે આપણે ખરીદ નોંધના પ્રકારો જોયા
એજ રીતે ખરીદ પરત નોંધના પણ પ્રકારો હોય છે. વેચાણ નોંધના જેટલા પ્રકારો હોય એ જ પ્રકારો વેચાણ પરત નોંધમાં પણ હોય છે. ખરીદ નોંધના જેવા ખાના બનાવો એવા જ ખાના તમારે ખરીદ પરતના બનાવવાના છે. વેચાણ નોંધના જે ખાના હોય એવા જ ખાના વેચાણ પરત નોંધના બને છે. એટલે આપણે થિયરી કોઈ જોવાની નથી, ખાલી આપણે પ્રકારો જોઈએ. સામેના પેજ પર જુઓ, 139 પેજ ઉપર ખરીદ પરત નોંધના મુખ્ય કેટલા પ્રકારો? બે, સાદી ખરીદ પરત નોંધ, ખાનાવાળી ખરીદ પરત નોંધ. ખાનાવાળી ખરીદ પરત નોંધમાં પાછા બે પ્રકારો છે, માલના પ્રકારવાળી ખરીદ નોંધ અને બીજી માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ પરત નોંધ. ટૂંકમાં ખરીદ નોંધના પ્રકારો અને ખરીદ પરત નોંધના પ્રકારો સરખા છે. વેચાણ નોંધના પ્રકારો અને વેચાણ પરત નોંધના પ્રકારો સરખા છે, ફક્ત ફરક શું પડશે જુઓ. તમને નીચે નમૂનો આપ્યો છે ખરીદ પરત નોંધનો નમૂનો, એમાં જુઓ તારીખ, વેપારીનું નામ, પછીનો જે શબ્દ છે એ બદલાયો છે, ઉધાર ચિઠ્ઠી નંબર. ખરીદ નોંધ હતી તો ખરીદ નોંધમાં આપણે શું લખતા હતા? આવક ભરતિયા નંબર. ખરીદ પરત નોંધ તમારે શું લખવાનું? ઉધાર ચિઠ્ઠી નંબર. એ જ રીતે વેચાણ નોંધમાં આપણે શું લખતા હતા? જાવક ભરતિયા નંબર. તો વેચાણ પરત નોંધમાં તમારે શું લખવાનું આવશે? જમા ચિઠ્ઠી નંબર. બસ આટલો જ ફરક છે, બાકી બધા ખાના કેવા આવશે? સરખા. પેજ નંબર 141 ઉપર જુઓ વેચાણ પરત નોંધનો એક ચાર્ટ આપ્યો છે. વેચાણ પરત નોંધના કેટલા પ્રકારો છે? બે, સાદી વેચાણ પરત નોંધ, ખાનાવાળી વેચાણ પરત નોંધ. ખાનાવાળીમાં બે પ્રકારો, માલના પ્રકારવાળી ખરીદ નોંધ અને બીજી માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણ પરત નોંધ. ટૂંકમાં ખાનામાં કોઈ ફરક નથી, ખાલી એક ખાનામાં બદલાશે. જાવક ભરતિયાની જગ્યાએ શું લખવાનું? જમા ચિઠ્ઠી. આવક હોય તો એની સામે શું લખવાનું? ઉધાર ચિઠ્ઠી. હવે આપણે જોઈશું ઉદાહરણ 7, પેજ નંબર 144. ઉદાહરણ 7, પેજ નંબર 144. નીચેના વ્યવહારો પરથી શ્રી હસમુભાઈના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ તૈયાર કરો. હવે આ દાખલામાં ચારે ચાર બનાવવાની છે, ખરીદ, ખરીદ પરત, વેચાણ, વેચાણ પરત. પણ આ દાખલામાં કોઈ ઉલ્લેખ કર્યો નથી સાદી બનાવવાની છે કે ખાનાવાળી. જો કોઈ ઉલ્લેખ ના હોય તો આપણે કઈ ખરીદ પરત ખરીદ નોંધ બનાવવાની? સાદી. તો આ દાખલામાં બધી જે ખરીદ નોંધ ને ખરીદ પરત છે, વેચાણ અને વેચાણ પરત છે, બધી કઈ છે? સાદી છે. તો આપણે પહેલા શું કરીશું? ખાના બનાવીશું. જુઓ ચોપડીમાં તમને ખાના બનાવીને આપેલા છે. ટાઇટલ આપીશું શ્રી હસમુખભાઈની ખરીદ નોંધ. તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા, રકમ, રૂપિયા. શ્રી હસમુખભાઈની વેચાણ નોંધ. તારીખ, ગ્રાહકનું નામ, જાવક ભરતિયા નંબર, ખાતા, રકમ, રૂપિયા. શ્રી હસમુખભાઈની ખરીદ પરત નોંધ. તારીખ, વેપારીનું નામ. હવે ખરીદ પરત હોય એટલે શું લખવાનું? ઉધાર ચિઠ્ઠી નંબર. ખાતા, રકમ, રૂપિયા. શ્રી હસમુખભાઈની વેચાણ પરત નોંધ. તારીખ, ગ્રાહકનું નામ. હવે શું આવશે વેચાણ પરતમાં? જમા ચિઠ્ઠી નંબર. ખાતા, રકમ, રૂપિયા. તો આ રીતે પહેલા ખાના તૈયાર કરવાનું. હવે દરેકમાં આપણે પહેલા શું લખી દેવાનું? તારીખમાં વર્ષ લખી દેવાનું અને મહિનો લખી દેવાનો. તો બધામાં આપણે પહેલા વર્ષ લખીશું. તારીખમાં 2015, 2015, 2015 અને 2015.
जान्युआरी के ध्रुवी पासे थी 10,000 नो माल खरीदी 10% व्यापारी बटाव बिल नंबर 110 चलो खरीदियो खरीदियो એટલે क्या લખવાનું ખરીદ નોંધમાં જુઓ ચોપડીમાં ખરીદ નોંધમાં જાન્યુઆરી એ વેપારી કોણ છે ધ્રુવીલ ખાતે બિલ નંબર 110 ખાતામાં ડેશ હવે રકમ કઈ લેવાની ચોખ્ખી રકમ તો 10,000 માંથી માલ એનું સૂત્ર યાદ રાખવાનું माल माइनस व्यापारी वटा जे रकम आवे ए तमारी कई गणना से चोखी रकम अहिया माल ना सु समझवानो खरीदी अथवा वेचाण मेमाथी जे होय ए लखवा तो ध्रुवी पासे थी 10,000 नो माल खरीद्यो तो 10,000 माथी 10% बाद करो तो 10,000 ना 10% એટલે 1,000 तो 10 माथी 1,000 गया रकम 9,000 जो चौपड़ी में लखेली है 3 तारीख कोमल पासे थी 4,000 नो माल 10% रोकड़ वटावे खरीदियो 7/2 मास चलो खरीदियो खरीदियो એટલે खरीद नोंधमां 3 तारीख कोमल खाते बिल नंबर नथी आप्यु डेश खापामां डेश हवे आ दाखलामां कयो वटाव छे रोकड़ वटाव तो रोकड़ वटाव पर शू मारवानी चौकड़ी रोकड़ वटाव ना गणाय कयो वटाव होवो जोईए व्यापारी वटाव तो सीधी जे रकम छे 4,000 सीधी रकम मां लखी देवानी 7 तारीख साजन ने 8,000 नो माल 5% व्यापारी वटावे वेच्यो रोकड़ वटाव 2% बिल नंबर 90 चलो वेच्यो वेच्यो એટલે વેચાણ નોંધમાં લખવાનું જાન્યુઆરી 7 સાજન ખાતે બિલ નંબર 90 ખાપામાં ડેશ હવે કયો વટાવ છે 5% વેપારી વટાવ રોકડ વટાવ ધ્યાનમાં લેવાનો નહીં એટલે રોકડ વટાવ ચોકડી તો વેપારી વટાવ કેટલો 5% તો 8,000 ના 5% 8,000 ના 5% એટલે 400 8,000 માંથી 400 બાદ કરો એટલે 7,600 જો ચોખ્ખી રકમમાં 7,600 આપેલા છે આ રીતે ખરીદી અથવા વેચાણ માઇનસ વેપારી વટાવ બાદબાકી કરી જે રકમ આવે એ મૂકવાની 10 તારીખ 4,000 નો માલ ખરીદ્યો કેશ મેમો નંબર 30 આ વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું નથી એટલે વ્યવહાર કયો છે રોકડ રોકડ વ્યવહાર દાખલામાં લખાય નહીં તો દાખલાની નીચે શું ટાઇટલ આપવાનું નોન જુઓ ચોપડીમાં 145 પેજ ઉપર તમને ટાઇટલ આપેલું છે નોન એમાં લખવાનું નંબર 1 તારીખ 10 નો વ્યવહાર રોકડ હોવાથી નોંધાશે નહીં 11 સાજનને 2,000 નો માલ પરત કર્યો જેની સામે જમા ચિઠ્ઠી 15 સાજનને મોકલી આપી ચલો સાજને પરત કર્યો તો તમે સાજનને માલ વેચ્યો તો કે ખરીદ્યો તો તો સાજનવાળો વ્યવહાર જુઓ 7 તારીખ વાળો છે તો 7 તારીખમાં આપણે સાજનને શું કર્યું તું માલ વેચ્યો તો હવે વેચેલો માલ પાછો આવ્યો એટલે કઈ પરત કહેવાય વેચાણ પરત તો વેચાણ પરતમાં લખીશું જાન્યુઆરી 15 સોરી જાન્યુઆરી 11 સાજન ખાતે જમા ચિઠ્ઠીમાં 15 ખાપામાં ડેશ અને રૂપિયા 2,000 સીધા એમાં લખી દેવાના 15 ધ્રુવીલને 10% માલ પરત કર્યો ઉધાર ચિઠ્ઠી નંબર 16 મોકલી આપી ચલો ધ્રુવીલને આપણે શું કર્યું હતું ચોપડીમાં ઉપરના વ્યવહાર જુઓ તો ધ્રુવી વાળો કયો વ્યવહાર છે પહેલી તારીખ ધ્રુવીલને આપણે શું કર્યું હતું ખરીદ્યો હતો ધ્રુવીલ પાસેથી માલ ખરીદ્યો હવે ખરીદેલો માલ પાછો આપો એટલે કઈ નોંધમાં આવશે ખરીદ પરત નોંધમાં તો ખરીદ પરત નોંધમાં નોંધ કરો જાન્યુઆરી 15 ધ્રુવી ખાતે હવે કેટલા ટકા માલ પરત કર્યો 10% તો ખરીદ નોંધમાં જુઓ
खरीद नोंध में ध्रुवीय में कितनी रकम छे 9000 तो 9000 ना 10% करवाना એટલે કેટલો માલ પરત કર્યો 9000 ના 10% એટલે 900 રૂપિયા જુઓ ચોપડીમાં 900 રૂપિયા લખેલા છે 16 શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી 5000 નું ફર્નિચર ખરીદ્યું ફર્નિચર ખરીદ્યું મિલકત ખરીદી દાખલામાં લખાશે નહીં દાખલાની નીચે નોંધમાં તારીખ 16 નો વ્યવહાર મિલકત હોવાથી નોંધાશે નહીં 18 તારીખ નિર્મી પાસેથી 30000 નો માલ ખરીદ્યો અડધા નાણા તરત ચૂકવી દીધા ચલો અડધા નાણા ચૂકવ્યા એટલે વ્યવહાર સંપૂર્ણ ઉધાર ખરીદ્યો એટલે ક્યાં લખીશું ખરીદ નોંધમાં 18 તારીખ નિર્મી ખાતે આવકમાં આવક પરત્યા નંબર ડેશ ખાપામાં ડેશ રકમ વેપારી વટાવ નથી તો જે 30000 આપ્યા છે રકમમાં લખી દેવાની 19 નિર્મી પાસેથી ખરીદેલો બધો માલ હેલીને 36000 માં વેચી દીધો 7-3 માસ વેપારી વટાવ 10% વેચી દીધો એટલે વેચાણ નોંધમાં 19 તારીખ હેલી ખાતે બિલ નંબર 100 હવે 36000 માંથી વેપારી વટાવ શું કરવાનો 36000 ના 10% બાદ કરો તો 36000 ના 10% એટલે 3600 36000 માંથી 3600 બાદ કરો એટલે કેટલા આવશે 32400 20 તારીખ હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો જે માલ નિર્મીને મોકલી આવ્યો હેલીએ આપણને આપ્યો આપણે નિર્મીએ આપ્યો તો પહેલા હેલીની નોંધ કરીશું તો તમે પહેલા ચોપડીમાં જુઓ કે હેલી વાળો વ્યવહાર ખરીદ નોંધમાં છે કે વેચાણ નોંધમાં છે તો જુઓ હેલીનો વ્યવહાર વેચાણ નોંધમાં છે 19 તારીખમાં તો એનો અર્થ શું થયો કે આપણે હેલીને વેચ્યો હતો તો હેલીએ પાછો આપ્યો એટલે કઈ પરત કહેવાય વેચાણ પરત તો વેચાણ પરતમાં લખીશું આપણે 20 તારીખ હેલી ખાતે હવે અડધો માલ તો વેચાણ નોંધમાં જુઓ વેચાણ નોંધમાં હેલીની રકમ કેટલી છે 32400 એના અડધા કરો તો 32400 ભાગ્યા 2 કરવાના અડધા એટલે ભાગ્યા 2 તો કેટલા 16200 જુઓ વેચાણ નોંધમાં વેચાણ પરતમાં 16200 એ જ રીતે એ માલ આપણે કોને આપ્યો નિર્મીને આપ્યો તો નિર્મી વાળો વ્યવહાર શું ખરીદ નોંધમાં છે ખરીદ નોંધમાં નિર્મી છે 18 તારીખમાં ખરીદેલો માલ પાછો આપો એટલે ક્યાં લખવો પડે ખરીદ પરતમાં પછી જાઓ 20 તારીખ નિર્મી ખાતે હવે નિર્મીમાં જુઓ ખરીદ નોંધમાં કેટલી રકમ છે 30000 30000 નો અડધો એટલે કેટલા 15000 જુઓ અંદર 15000 છે ખરીદ પરતમાં નેક્સ્ટ 21 કનુએ 12000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો એટલે કયો વ્યવહાર છે બિનઆર્થિક વ્યવહાર છે તો દાખલાની નીચે નોંધ રાખવાની તારીખ 21 નો વ્યવહાર બિનઆર્થિક હોવાથી નોંધાશે નહીં 24 કનુને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો મજૂરીના 300 ઉમેર્યા બિલ નંબર 102 ચલો કનુને ઓર્ડર પ્રમાણે માલ મોકલ્યો એટલે આપણે શું કર્યો વેચ્યો વેચાણ નોંધમાં 24 તારીખ કનુ ખાતે કેટલાનો માલ હતો તો ઉપરનામાં જુઓ રકમ આપી છે 12000 ઓર્ડર આપ્યો ત્યારે 12000 એમાંથી 10% વેપારી વટા બાદ કરવાનો 12000 ના 10% એટલે 1200 12000 માંથી 1200 બાદ કરો એટલે જે રકમ આવે 10800 જુઓ ચોપડીમાં લખેલી છે 24-25 તારીખ
मजूरी जे छे सॉरी 24 तारीख में जे मजूरी छे मजूरी ध्यान में लेवानी नथी। बिल नंबर 102 लखी देवा। 25 तारीख रोकड़ खरीदी रोकड़ वेचाण रोकड़ व्यवहार दाखला में लखाय नहीं तो क्या लखवाना नीचे नोंद में तारीख 25 नो व्यवहार रोकड़ होवाथी नोंधाशे नहीं। 31 तारीख कनुए अर्धो माल परत कर्यो प्रमाणसर मजूरी ना मजरे आपवानुं नक्की कर्युं कनुए परत कर्यो तो कनुनुं आपणे शुं कर्युं हतुं वेचाण कर्युं हतुं वेचेलो माल पाछो आव्यो एटले क्या लखवानो वेचाण परत माल तो वेचाण परत माल लखीशुं 31 तारीख कनु खाते अर्धो माल तो वेचाण माल में जुओ कनु में केटली रकम छे 10,800 एना अर्धा एटले 5,400 दाखलो पूर्ण थाय एटले दरेक में रकम नो सरवाळो करी देवानो अने विगत में लखवानुं कुल आ रीते बधी पेटा नोंधो दाखलो गणाय छे।